ગોની કે જે મિત્રો કેમ છો બધા મજામાં તમારા ધોરણ 8 ની અંદર ગુજરાતી વિષય આઠમા ગુજરાતી માં મિત્રો આપણે ગઈકાલે પાના નંબર 26 સુધી કરેલો હતો ધોળી અમારા છઠ્ઠો ધોરણ આજે નો સ્વાધ્યાય કરવાનો છે તો સૌપ્રથમ મિત્રો પાના નંબર 26 ઉપરની શબ્દ સમજૂતી આપણા જોડા આંક જિંદગી અંગેની આપણી જોડી સમજ ઉપરવાળો પરમેશ્વરની સત્તાવાળો બાથમાં ભીડી બાર પ્રેમભર્યા મેગન સાથે દોઢિયો દોઢ પૈસાનો સિક્કો પ્રેમ અવગત્ય જીવ અહીં પૈસા પાછળ રંગવાયા થયેલા લોકો અમથો કસા સ્વાર્થ વગરનો મહેંગો માનવી ભાડી અમથો અમથો ખોરે વાળ માણસને મળતા જ કોઈ સ્વાર્થ વગર ભેગો સ્મૃતિ ઉભરાવા લાગી છે તે શબ્દ સમજૂતી હતી હવે છે ભાષા સજ્જતા નીચેના વાક્ય વાંચો અંધારી રાતે નિર્ભય જોગમાયા જેવી લાગતી હતી ધરામાં ડબી ડબીને વ્રજ જેવી લાગતી હતી અહીં પ્રથમ વાક્યમાં નિર્ભયના જોગમાયા સાથે સરખાવેલી છે જ્યારે બીજા વાક્યમાં એની સરખામણી વજ્ર યાની કે લોખંડ સાથે કરવામાં આવેલી છે તમે જોશો કે આ પ્રકારની સરખામણી કરવાની ભાષાના સ્વભાવમાં વધારો થાય છે જેવી રીતે ધોરણો પહેરવાથી આપણે વધુ સુંદર દેખાય તેવી રીતે ભાષાને વધુ સુંદર બનાવવા અલંકારનો ઉપયોગ થાય છે આપણી ભાષામાં ઘણા અલંકાર છે જેમ કે ઉપમા અલંકાર રૂપક અલંકાર ઉત્પ્રેક્ષ અલંકાર વગેરે અલંકારના મુખ્ય બે પ્રકાર છે શબ્દ અલંકાર અને અર્થ અલંકાર ઉપરોક્ત અલંકાર છે અર્થ અલંકાર છે વસ્તુ મગજમાં રાખજો ઉપમા અલંકાર અને અર્થ અલંકાર એમાં આપણે એક જ અલંકાર ધ્યાનમાં પડવાનો છે ઉપમા ઉપમા અલંકાર સમજતા પહેલા આપણે ઉપમેય અને ઉપમાન એનો ખ્યાલ મેળવી લઈએ ઉપમેય એટલે જેની સરખામણી કરવાની હોય મારી સરખામણી કોઈ સાથે કરે તો ઉપમેય કહેવાય અને ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવી હોય પરંતુ તમારી સરખામણી કોઈ બીજા સાથે કરવાની હોય તો તમે ઉપમેય જેની સાથે કરવાની ઉપમાન જેમ કે આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે આ વાક્યમાં ખેલાડી ઉપમેય છે ખેલાડી કેના જેવો છે તો તેંડુલકર જેવો બરાબર એ ઉપમાન છે જ્યારે જેવો ઉપમાદર્શક શબ્દ છે આવા બીજા ઉદાહરણો પાઠ્યપુસ્તકમાંથી શોધીને આપણે લખી નાખવાના છે સમજાણો મિત્રો હા કે ના ચાલો હવે છે અભ્યાસ નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો પહેલું કવિ આ કાવ્યમાં મનુષ્ય જીવન માટે કઈ બાબત મહત્વની ગણાય છે ધન સંપત્તિ જમીન જાયદાદ મનુષ્ય મનુષ્ય વચ્ચેનો પ્રેમ કે સમુચાતિ તો જવાબમાં આવે તો મનુષ્ય મનુષ્ય વચ્ચેનો પ્રેમ બીજું આ કાવ્યમાં કવિએ ધોળીએ મારક શબ્દ કયા અર્થમાં રચ્યો છે સાદા સાત્વિક જીવન અર્થે ધન સંપત્તિની લાલસા અર્થે સુખ વૈભવથી ભરપૂર જીવન અર્થે કે ધૂળ માટી અને કાદવના અર્થે અહીંયા જવાબ આવે ક સાદા સાત્વિક જીવન અર્થે પછી ત્રીજો કવિ ઉપરવાળાની બેન કોને ગણે છે ઈશ્વરને આકાશને તેના બેન ને કસ્ટેડ બેન હા ક ઈશ્વરની બેન બરાબર હવે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપવાના છે મનુષ્ય બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ તો મનુષ્ય બીજા મનુષ્યને સ્વાર્થ વગર બાથ ભીડી અડી પડીને મળવું જોઈએ પ્રવર્તમાન સમયમાં મનુષ્યને સાની પાછળ દોડ મૂકી છે પ્રવર્તમાન સમયમાં મનુષ્ય પૈસા ધન સંપત્તિ લાલચ એની પાછળ દોડ મૂકી છે ખુલ્લા ખેતર માથે ને અડકે પડખે શબ્દ નો અર્થ સમજાવો ખુલ્લો ખેતર માથે ખુલ્લો ખેતર ખેતર એટલે અહીંયા આપણે એવી રીતે કહી શકીએ કે ખુલ્લો ખેતર એટલે આકાશની વાત થાય છે અને અડકે પડકે એટલે જમીન બરાબર ચાલો મારા જે આપણે નંબર છ
કેવું છે સમજાયું છે શબ્દ સમજૂતી અને પાછા સમજતા જેમાં ઉપમા અલંકાર અને અભ્યાસ આ ત્રણ વસ્તુ કરેલી છે જે તમારે તમારી બાકી લખો બંને માહિતી પર લખવાનું છે Thank you.